આજીવન માં બે જ સંભાવના છે, એક બહિર્યાત્રા અને એક અંતરયાત્રા. મેં કીધું એક જ પોસિબલ છે, બહિર્યાત્રા કાં તો અંતરયાત્રા. દ્રષ્ટિ એક જ પર રહેશે, કાર્ય ભલે બંને કરો. બહિર્યાત્રા જે લક્ષ્મી, અધિકાર, પરિવાર, માન સન્માન તરફની યાત્રા છે, અને એક અંતરયાત્રા જે અંતર શુદ્ધિથી આત્મસ્થિરતાનો માર્ગ છે. અને સંતોનું કહેવું છે કે અંતરયાત્રાના પહેલા પગલે જ સફળતા છે, અને બહિર્યાત્રાના અંતિમ પગલે પણ ગંતવ્ય પ્રાપ્ત થતું નથી. પરમાર્થ અથવા તો અંતરયાત્રાના પ્રથમ પગલે જ તમે સફળ છો. અરે હજી આત્મા તો પ્રાપ્ત થયો નથી, સફળ છે ના તો કે પણ પ્રાપ્ત ક્યાં કરવાનો છે, પ્રાપ્ત જ છે. આત્મા ક્યાં શોધવાનો છે, આત્મા છે જ, થોડી ધૂળ જામેલી છે તે કાઢવાની છે, પેલો ઘૂંઘટનો પટ ખોલવાનો છે. પરંતુ આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે તમે પૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરવાના જ છો. એટલે એક સત્પુરુષમાં નિષ્ઠા જાગી એટલે આત્મા પ્રાપ્ત જ સમજો. અનંતકાલની અપેક્ષાએ બહુ ઓછો કાલ, અનંતકાલની અપેક્ષા. એટલે પ્રથમ પગલે તમે સફળ છો. કોઈ મહાપુરુષમાં નિષ્ઠા જાગી ત્યારથી પ્રથમ પગલે જ તમે સફળ છો. બીજી બાજુ બહિર્યાત્રા છે, લક્ષ્મી, અધિકાર, પરિવાર અને બધું મળ્યું પછી બી શું, સંબંધો બન્યા પછી બી શું, કાગળની નાવ છે, હજી કાગળની નાવ કિનારો છોડતો નથી ને પીગળી જાય છે, એટલે કે પાણીમાં પલળી જાય છે, ભીની થઈ જાય છે, વિખરાઈ જાય. હજી તો મજદાર સુધી બી પહોંચી નથી આ કાગળની નાવ. કેટલી વખત તો ક્યાં સંયોગનો વિયોગ થઈ જાય છે ખબર પડતી નથી. નવા બંધાય છે એનો પણ વિયોગ થાય છે, વળી નવા બંધાય છે, વિયોગ થાય છે. પણ બધું જ તારી લક્ષ્મી, તારું પદ, તારી પ્રતિષ્ઠા, તારી પ્રાપ્તિ, પ્રાપ્તિઓ, આ બધું જ કાગળની નાવ સિદ્ધ થાય છે. મેં કહ્યું તેમ મજદાર સુધી પહોંચતી નથી, હજી કિનારાથી છૂટી થઈ અને જાણે કે ભીની થવા લાગી, ડૂબવા લાગી. એટલે હજી તો એનું સુખ પ્રાપ્ત થયું, માણ્યું ન માણ્યું, ત્યાં તો એના વિયોગની શરૂઆત થવા લાગે છે. હવે આપણે નક્કી કરવું છે કે આ સંભવને અસંભવ કરવાની યાત્રા પર જવું છે કે જે સંભવ છે તેને સંભવ કરવાની યાત્રા પર જવું છે. વી ઓલવેઝ મેક ધ રોંગ ચોઈસ. માન સન્માન અપમાન બધું કેમ આટલું બધું સ્પર્શી જાય છે? વાય ધીસ હર્ટ એન્ડ વાય ધીસ ફ્લીટિંગ હેપીનેસ? અરે કોઈ સૂતેલો વ્યક્તિ બબડ બબડ કરતો હોય અને એના બબડવા ઉપર આપણે મોટું હર્ટ ઊભી કરીએ, આપણે મોટી હેપીનેસ ઊભું કરીએ, કારણ કે જાગ્યા પછી કોઈ એનો અભિપ્રાય બદલી પણ નાખીએ. સૂતેલા વ્યક્તિ બબડતો હોય તેનું આપણે બહુ ન લગાડીએ. અને આ મોહાંધ જીવ તો સૂતેલો જ છે, તો સૂતેલા અજ્ઞાની જીવો કાંઈ પણ બકે, તું પરમાત્મા છે એમ બકે કે તે ભૂલ કરી એમ બોલે, એમાં શું મોટી વાત છે? જાગૃત થયા પછી આખું જીવન અભિનય લાગવાનું છે. દરેક દ્રશ્ય અને દરેક સંવાદ કેટલો રિયલ લાગે, એટલે ડ્રામાનો ક્રોધ કેટલો રિયલ લાગે, ડ્રામાની એક એક ઘટના કેટલી રિયલ ભાસે, પણ એ બધો જ એક અભિનય છે. પ્રેક્ષકોનું તો પ્રેક્ષકો જાણે, પણ એક્ટર તો જાણે છે કે અત્યારે મારો ચાલતો ભાવ મારા સંવાદ ઉપર અસર ના કરવી જોઈએ,
અને સંવાદ જે પ્રકારનો થતો હોય એ મારા ભાવને અસર ના થવી જોઈએ. બંને સંવાદમાં ગુસ્સો હોય તો પણ હું હમણાં ક્રોધિત થઈ જઈશ તો નેક્સ્ટ ડાયલોગ ભૂલી જઈશ. એટલે સંવાદના ડાયલોગ મારા ભાવમાં હસ્તક્ષેપ ના કરે, ઇન્ટરફેર ના કરે. અને અત્યારના મને પ્રવર્તતો ભાવ એ દ્રશ્યમાં, એ સંવાદમાં હસ્તક્ષેપ ન કરે. અને આ પુરુષે કરીને બતાવ્યું છે, જીવન એક અભિનય બની જાય છે જે જાગૃત થયા છે પછી કોઈ હસ્તક્ષેપ નથી. પોતે એની મસ્તી મારે છે અને મસ્તી મારે છે એની પ્રૂફ શું? તો કે જે વ્યવહાર કરે છે એમાં સમદર્શિતા છે, આત્મજ્ઞાન, સમદર્શિતા. સમદર્શિતા થોડી થોડી ઓળખાય એટલે આત્મજ્ઞાનનું અનુમાન થાય. સંભાવ ડઝ નોટ મિસ એનીથિંગ, નથિંગ મેક્સ હિમ ફીલ વાવ, નથિંગ મેક્સ હિમ ફીલ વાવ, મિસ ઇઝ નથિંગ. તો આ વાવ બી નહીં ને મિસ બી નહીં, તમે તો ટફ બને એટલે ગાંડા કાઢવા લાગ્યા. મેં નિમિજીને કીધું, મેં કીધું મેં તને આ ડ્યુટી આપી છે એઝ અ લીડર, ડેપ્યુટી જે બી હોય, એમાંથી સુખ લેવા માટે નહીં, આજ્ઞા પાલન માટે. જે ક્ષણે તને થોડું બી સુખ લાગે, લીવ ધ પોસ્ટ. મને લાગે છે એને થોડું કંઈક શરૂ શરૂમાં એક્સાઇટમેન્ટ થયું હશે તો કે આ વખતે હું નહીં રમું અને સેવા પૂરી કરીશ. બિકોઝ સુખ તો મારો આ સત્પુરુષના ચરણમાંથી જ આવવું જોઈએ, સેવામાંથી આવે. જો એટલા તમે જાગૃત ના હોવ ને તો તમે જીવન અહીંયા પણ નિષ્ફળ જ કરવાના. છોકરાઓને માટે ચડતો ક્રમ છે, તારા માટે ઉતરતો ક્રમ છે. પરંતુ મને વિચાર મુક્ત રાખવા માટે તું જવાબદારી, મને કશું જ ખબર નથી આખા આ પ્લાનિંગ ટુ એક્ઝિક્યુશન, આઈ ડોન્ટ નો એનીથિંગ. હું એક મેં એક સેકન્ડ માર્ગદર્શન સુધા આપ્યું નથી. દે હેવ ડન એવરીથિંગ અને આઈ વોઝ અ ગેસ્ટ યેસ્ટરડે. એ એમની સેવાના કારણે એક ક્વેશ્ચન પૂછ્યો નથી. ગ્રાઉન્ડ પર આવ્યા પછી કોને સ્પોન્સર કર્યું, શું કર્યું, બધું મને ત્યારે જ ખબર પડે છે. ન મેં કોઈ જિજ્ઞાસાથી એને પૂછ્યું છે, ન એને આ કહેવા જેવું પણ મને કહેવા જેવું પણ લાગ્યું નથી, નથિંગ. ભગવાનની સાક્ષી હું કહી શકું કે બિલકુલ. તમને લોકોને કોઈ વધારે ખબર હશે પણ મને તો ગ્રાઉન્ડ પર જેટલું બોલાયું એટલું જ ખબર છે. તો મને આનાથી મુક્ત રાખવા માટેની જવાબદારી દીધી. મેં કીધું જવાબદારી જો આજ્ઞા હોય તો એમાંથી તારે સુખ નહીં લેવાનું, તારે આજ્ઞા પાલનમાંથી સુખ લેવાનું. એ જાગૃતિ તારી હોવી જોઈએ. અને તો કાર્ય કરતાં કરતાં, સેવાના નામે બી કાર્ય કરતાં કરતાં, જો મન ગમતું મળ્યું, મન ગમતું, તો પછી એમાં બી હર્ષો, અહંકાર, ઈર્ષ્યા, આ બધા વિકારોને પૂરો રસ્તો આપી દીધો. કે મોહને અવકાશ આપ્યો ને તો આપત્તિ જ આપત્તિ જ, વિકારો જ વિકારો છે. અને મોહને નિયંત્રણમાં લીધું તો કોઈ બી ઘટનામાં તો સમસ્થિતિમાં જ છે. બહુ સુંદર વાત આગળ આવશે, આપણે જલ્દી શરૂ કરીએ. તો બે જ ઓપ્શન છે, બહિર્યાત્રા, અંતરયાત્રા. પહેલાં પગલે સફળતા છે, અંતિમ પગલે પણ બહિર્યાત્રામાં સફળતા નથી. શાશ્વત સાથે જો તમે ભક્તિ પછી લીધી હોત ને આ મૂવી પહેલાં લીધી હોત તો તમને હું બુકિશ ના કહેતે, હું તમને સાધક કહેતે. કારણ કે ભક્તિમાંથી સત્સંગમાં જવું એ વધુ ઉત્તમ કાર્ય છે. કારણ કે હું અંદર આવ્યો અને બોલાયું વિરાટ સંગે વિવાહ. વિવાહનું તો મને અર્થ ખબર નથી, પણ વિરાટ સાથે જોડાવું, શુદ્રથી મુક્ત થવું, એક જ ઉપાય છે સત્પુરુષ. વિરાટ શાશ્વત શુદ્ધાત્મા સાથે એકત્વ પામવા માટે સત્પુરુષે. અને અહીંયા વાંચું છું આદિ કવિ શ્રી વાલ્મીકિજી કૃત યોગ વાસિષ્ઠ. વાલ્મીકિનો જન્મ તો કે જન્મ વાલિયાનો થયો છે.
વાલીઓ લૂંટારો, વાલીઓ હત્યારો. આ ગ્રંથના રચયિતાની વાત ચાલે છે. લૂંટારો છે, હત્યારો છે, જંગલમાં છે, જંગલમાંથી જે પસાર થાય એને લૂંટી લે, બહુ આનાકાની કરે તો એની હત્યા બી કરી દે. આમ દિવસો પસાર કરતો. એક દિવસ નારદજી પસાર થયા તો નારદજીને બી પકડી લીધા. પણ આજે કંઈક જુદી જ ઘટના છે. વાલીઓ કે અત્યાર સુધી મેં જેટલાને પકડ્યા છે ને એ ભગવાનની ચેષ્ટા કરતા, બચવાની ચેષ્ટા કરતા, અને નારદજીને પકડ્યા અપ્રભાવિત છે, છૂટવાની કે ભાગવાની કોઈ ચેષ્ટા કરતા નથી, ચિંતા મુક્ત છે. અને આ જ વાત એમને ચિંતાગ્રસ્ત બનાવી ગઈ વાલ્યાને, કે આવું કેવી રીતે બની શકે. લૂંટવા માટે એમની જે એમની ચેષ્ટા હતી કંઈ હતું જ નહીં નારદજી પાસે, નારાયણ સિવાય હતું જ શું એમની પાસે. એટલે હત્યા માટે ધમકી આપે છે. ત્યારે નારદજી કહે છે કે હત્યા કરવી હોય તો તું કર, પરંતુ એની પહેલાં મારો એક પ્રશ્નનો ઉત્તર આપ. સદગુરુ તે કે જે ઉત્તરો નહીં આપે, પ્રશ્નો આપે. વોટ ઇઝ ધ પર્પસ ઓફ યોર એક્ઝિસ્ટન્સ? અને એ વાર રવાડે ચડાવે આપને. આખા જીવન તરફ દ્રષ્ટિ જાય ને બધું ફેલ 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 જ લાગવા માંડે. એમને કહેવું ના પડે કે યુ હેવ તે કાંઈ પ્રાપ્ત નથી કર્યું, આપણે જ ઓકી મારીએ. નારદજી પ્રશ્ન કરે છે કે તું આ જે કરે છે કેમ કરે છે? તો કે કેમ કરે છે, મારો પરિવાર છે, એને નિભાવવું એ મારો ધર્મ છે, અને એ લોકોના સુખ માટે હું આ કરું છું. તો કે ભલે, તું એ લોકોને આટલું ચાહે છે તો તેઓ પણ એ તને એટલું ચાહે છે? તો કે એમાં મને ડાઉટ બી નથી. તો કે જરા પૂછીને આવને કે એ લોકો તારા આ પાપમાં ભાગીદાર થશે. પહેલા તો ગુરુ જે કહે એમાં ષડયંત્ર જ ભાસે. એટલે કે અચ્છા, મને ઘરે મોકલે એટલી વારમાં એ ભાગી જાય, એટલે એમાં મારા કલ્યાણનો હેતુ છે, એ તો તમે વ્યવહાર સંકેતની બહુ નિકટ આવ્યા હોય તો ભાસે. ને તો તમારા જમાનાની ભાષામાં પોલિટિક્સ, મેન્યુપ્યુલેશન, કોઈ સ્વાર્થ રહેલો છે. તો કે નારાજીને કે આ હું તમને એવી રીતે ભાગવા નહીં દઉં. જો તમારો આ પ્રશ્નનો ઉત્તર માટે મને ઘરે મોકલવા જ ઈચ્છતા હો તો હું તમને વૃક્ષ સાથે બાંધી લઉં. અને અજ્ઞાની જીવની હંમેશા આવી ચેષ્ટા રહે છે, ગુરુને બાંધી લેવું ને પોતાને મુક્ત રાખ. મારી પાસે બી આવે ને પ્રોમિસ ને સાહેબ, મને કદી નહીં છોડો. અરે, મને તું બાંધે છે અને તું તો મને ઘડી ઘડી છોડી દે છે. પણ એક ચેષ્ટા એવી છે, પ્રોમિસ ને સાહેબ આ વખતે તું મારા ઘરે સેન ફ્રાન્સિસ્કો આવશો, પ્રોમિસ. તું પહેલાં પ્રોમિસ આપ, મને બાંધવો છે ને તારે બંધાવવું નથી. પણ વાલિયાએ બી એવી રીતે જ કર્યું કે હું તમને વૃક્ષ સાથે બાંધી હું મુક્ત રહીશ. He doesn't know what is going to happen in the end. We know. પછી કોણ બંધાય છે અને કોણ મુક્ત થાય છે. ઝાડ સાથે નારદજીને એટલે કે સદગુરુને બાંધી ઘરે જાય છે. બાકીની કથા તો તમે જાણો છો. અને પૂછે છે કે તમે બધા મને ચાહો છો? તો કે અત્યંત. તો તમે મારા આ પાપમાં ભાગીદાર થશો? તો કે અમારું ભરણ પોષણ કરવું એ તમારી ફરજ છે, પણ કેવી રીતે કરવું એ તો તમારી ચોઈસ છે. તો અમે છે ને તમારા પાપના ભાગીદાર. ઝટકો લાગે છે. ક્યારેક ગુરુ પ્રવચન દ્વારા ઝટકો નથી આપતો, તમને સંસારમાં જ મોકલે. ગઈકાલે જ એક માં આવી હતી કે માં દીકરાને કહેજો કે આમ રે. મેં કીધું જો દીકરાને સમર્પિત કર્યો હોય તો લેટ મી હેન્ડલ ઇટ, બીકોઝ કોની સાથે કન્વેન્શનલ વ્યવહાર રાખો, નિત્યક્રમ કરે છે, દેવવંદન કરે છે, સત્સંગ સાંભળે છે, અને કોને એટલું જ કહેવું કે બસ તું મારી આંખમાં આંખ નાખીને મને મળી શકે એવું જીવન જીવજે.
બાકી છૂટ છે તને જે કરવું, અને જે ન કરવું હોય એની બી છૂટ છે, સત્સંગમાં ના આવવું હોય તો બી છૂટ છે. પરંતુ એ રિસ્પેક્ટ અને પ્રેમ સાચવી લેજે. સો લેટ મી ડૂ માય વર્ક એન્ડ યુ ડોન્ટ ડૂ માય વર્ક એન્ડ એટલીઝ યુ ડોન્ટ ઓર્ડર મી ટુ ડૂ હાઉ ટુ ડૂ માય વર્ક બીકોઝ આઈ હેવ લોટ ઓફ પેશન્સ. 5 વર્ષ ભલે વેસ્ટ જાય પણ પછીના 5 વર્ષમાં એ અંબાલાલ બની શકે. બેચાર એવી ભૂલો કરવા દો, એના ગિલ્ટમાં જવા દો, પછી જે મને છે ને આમ ઢીલ છોડો ને પતંગ ઉપર જાય ને એવી તો હું એને ખેંચી શકીશ. મેં કીધું આઈ નો માય વર્ક એન્ડ આઈ એમ ટેકિંગ ફૂલ ઇન્ટરેસ્ટ ઇન માય વર્ક. ઓનલી ઇફ યુ ડોન્ટ ઇન્ટરફેર આઈ કેન ડૂ માય વર્ક. તમે માં તરીકે ન આવો મારી પાસે, તમે તમારા આત્મકલ્યાણ માટે આવો. એટલે માની ચિંતાઓ લઈને નહીં આવો, તમારા છોકરાની ચિંતા હું કરીશ. આપણે બે બે જણ ચિંતા કરવાની જરૂર નથી. તો હવે નારદજી કહી શકતા હતા ને બધું સનભંગુર છે, કોઈ કોઈનું નથી રે, કોઈ એ પદ નહીં આવડતું હોય નારદજીને, આવું બધું કહી શકતા હતા. પણ હી હેઝ લોટ્સ ઓફ પેશન્સ. This is not the time for pravachan, this is time for first hand experience. Okay, tu jaine puch ane je jhatko lage che ek kshan ma parivar ni mamta ogli gayi ane aavya pacha narad ji pas etlu kaman kari nakhyu tu narad ji ke kyare bi tu eklo pade mari pase aavche. Suddenly aaje ekdam eklo thai gayo valiyo lutaro. ક્રૂર અને ભયંકર શક્તિશાળી વાલ્યો સડનલી વીક થઈ ગયો અને એ ક્ષણે પાછો નારદજી પાસે આવે અને નારદજીની શરણાગતિ સ્વીકારે. ઓફકોર્સ એમને પહેલાં ઝાડથી મુક્ત કરીને, હવે નારદજી મુક્ત છે અને પેલો જિંદગીભર બંધાઈ ગયો છે. શરૂઆત થઈ સદગુરુને બાંધવાથી અને પોતે મુક્ત. હું સ્વચ્છંદે પ્રવર્તીશ પણ તમારું શરણ મને હો, તમે મને પ્રોમિસ કરો મને મોક્ષે લઈ જશો. બાંધે છે ગુરુને અને પોતે મુક્ત રહે છે, પછી ગુરુને મુક્ત રાખે છે અને પોતે શરણાગતિથી બંધાય જાય છે. તો આ વિરાટ સાથે વિવાહની વાત કરીએ ને શાશ્વત સાથે અનુસંધાનની વાત, સત્પુરુષ તો જોઈશે ને. અંબાલાલને મળી ગયો તો વિરાટ સાથે વિવાહ થઈ ગયા, કરવા ગયો વિવાહ શ્રીમદ સાથે અને શ્રીમદ ક્યાં હટી ગયો વચમાંથી અને શાશ્વત સાથે વિવાહ કરાવી દીધો. કે આ તું જે શ્રીમદને પ્રેમ કરે છે ને એ પણ વીર, એ શાશ્વત નથી, એ પણ ચૈત્રવત પાછા મેં દેહ ત્યાગ કરીશ, એનો દેહ છૂટશે. તું વિરાટ સાથે વિવાહ એટલે કે શાશ્વત સાથે કર, એટલે કે એક છોડીને બીજું નહીં પણ તમે જેને પ્રેમ કરો છો એમાં પરમાત્મા જુઓ, એની સાથે વિવાહ કર. તમે પત્નીને પ્રેમ કરતા હો, પત્નીમાં પરમાત્મા દેખાય એટલો તમારો પ્રેમને શુદ્ધ બનાવો, પછી એ પ્રેમને મારી પરમિશન છે. એટલે હું શ્રીમદને છોડીને આત્માને વર્યા એમ નથી કહેતો. શ્રીમદના આત્માના દશાના દર્શન કર્યા અને એ દ્વારા એમની સ્વરૂપ દ્રષ્ટિ કેળવી અને સ્વરૂપ સાથે થયા, એટલે ઇન્વર્ટેડ કોમાસમાં શ્રીમદ સાથે જ વિવાહ થયા, પણ એ શાશ્વત શ્રીમદ સાથે. 33 વર્ષને 4 મહિનાવાળા શ્રીમદ સાથે નહીં. શુદ્રથી આ પ્રેમ જ છે જે તમને ભટકાવે છે અને આ પ્રેમ જ છે જે તમને પહોંચાડે છે. વાસનામાં બી ઉતારનાર પ્રેમ જ છે અને શાશ્વત સાથે અનુસંધાન કરાવનાર પણ આ પ્રેમ જ છે. પ્રેમ જ ભટકાવે છે અને પ્રેમ જ પહોંચાડે છે. એ પ્રેમની શક્તિનું આપણે ભાન કરાવીને સત્પુરુષ સાથે જોડાવાનું. હવે તો હું એમ કહી શકું કે આ મુખ્ય કાર્ય અંબાલાલ કરી રહ્યા છે આપણામાં, કારણ કે આટલો અહોભાવ તો મેં કૃપાવદેવ માટે તારી આંખમાં નહોતો જોયો. જ્યાં સુધી તે અંબાલાલની આંખે ના જોયા, એમનો વિનય, એમનો જે પરમાત્મતુલ્ય ભાવ, અનન્ય નિષ્ઠા, આ બધું જે 2-3 મહિના તમે અભ્યાસ કર્યો, તમારા બધાની આંખોમાં પરમ કૃપાદેવ પ્રત્યેનો એક જુદો જ અહોભાવ. શરણ તો વર્ષો પહેલાં તમે સ્વીકાર્યું હતું, શ્રદ્ધા બી હતી, પણ
હોભાવથી જે ધબકતું હૃદય એ કોઈ વાર અંબાલાલ એટલે આપણે શું મિડવાઈફ કહેવાય, શું કહેવાય, મિડવાઈફ તો એ બની ગયા. એમના જન્મ ઉજવીએ કે એમના થકી આપને ભક્તિનો જન્મ થયો એ ઉજવીએ? એમાં ડુ યુ અગ્રી ટુ મી કે આખો જે મળવા આવે ને સાંધા મને પહેલી વાત અંબાલાલની કરે, પછી જ એને જે એનું એના પ્રશ્નો હોય તે સ્ટાર્ટ કરે, કેટલો અમને લાભ થયો છે. આમ પુસ્તક મૂકવું પડે તો આમ ખેદ થતો હતો પહેલી વાર, ને તો ઓલવેઝ પૂરું થયાનો સંતોષ હતો કે એક ગ્રંથ પૂરો થયો, એક પુસ્તક પૂરું થયું, જે સંકલ્પ જે રીતે સંકલ્પ કર્યો હતો એ રીતે પાર પડ્યા, એવા કોઈ પ્રમાદ નડ્યો નહીં વગેરે. આ વખતે તમને મુકતા થયો કે અરે કેટલી મજા આવતી હતી, યલો પેજીસ, બ્લુ પેજીસ, પિંક પેજીસ, રેડ પેજીસ, અને આપણે એમ થાય આમ ચાલ્યા જ કરે અને વાંચતા જાઓ ને તમારા ભાવ વધતા જાય, વાંચતા જાઓ, પાનું ફરે ને સોનું ઝરે, પાનું ફરે ને સોનું. આ તમારા અનુભવની વાત કરું છું. મેં તો વે બેક પહેલી આવૃત્તિ નીકળેલી ત્યારે વાંચ્યું હતું, એના પછી તો એ પુસ્તકના દર્શન જ કર્યા છે, અને આ વખતે પણ મને કોઈ અવકાશ મળ્યો નથી વાંચ્યો. હું જુદા પ્રકારે ભક્તિ કરીશ, પણ તમારા અનુભવોની વાત કરું છું. તો સત્પુરુષ એ છે કે જે સ્વપ્નમાંથી જગાડે. આપણે તો હજી સ્વપ્ન ગમે છે, આપણે તો હજી સ્વપ્ન પૂરા કરવા છે, સ્વપ્નને શણગારવા છે. હજી સ્વપ્નમાં પણ કોઈ ખોડ ખાપડ રહી હોય તો પહેલાં એને કરેક્ટ કરવા છે અને શણગારવા છે અને સ્વપ્ન પૂરા કરવા છે. તમે સમજ્યા? અને સદગુરુનું કાર્ય જ સ્વપ્નમાંથી જગાડવાનું છે, ગમે તેટલું સુંદર સ્વપ્ન હોય. અને સત્પુરુષ તારા ઘરે પધારે એવું પણ સ્વપ્ન હોય ને એમાંથી પણ તને જગાડશે, ગમે તે સ્વપ્ન હોય. પણ સ્વપ્નમાંથી જગાડવું એ કાર્ય કેટલું અઘરું કાર્ય છે. એક ખરાબ સ્વપ્ન આવ્યું એમાંથી કોઈને જાગૃત કરવું બહુ સિમ્પલ છે. દુઃખ જોઈ જીવનમાં તો એને વાલો, પણ સંતુષ્ટ હોય જીવનથી, શાંત હોય, ગ્લેડ એક્સેપ્ટન્સ હોય, કોઈ આપત્તિ ન હોય, કોઈ પ્રતિકૂળતા ન હોય, અને જેમ એને મનથી ધાર્યું હોય એમ જ બહાર થયા કરતું હોય, શિબિરોમાં આવવા મળતું હોય, કોર્ટયાર્ડ વિલા મળી ગયો હોય, આ બધું થયું, એ સ્વપ્નમાંથી જગાડવા એ કેટલું અઘરું કામ છે. તમે વિચારો, મુલ્લા જાય છે ડૉક્ટર પાસે કે મને એકનું એક સ્વપ્ન દરરોજ આવે છે, મને મદદ કરો, કોઈ ઉપાય બતાડો. એટલે ડૉક્ટર સ્લીપિંગ પિલ્સ આપે છે કે આનાથી તમને ગાઢ નિદ્રા આવશે, સ્વપ્ન વિનાની નિદ્રા આવશે, એટલે મોર્નિંગમાં યુ વિલ બી વેરી ફ્રેશ. તો કે મેં આવો ઉપાય નથી માંગ્યો, સ્વપ્નમાં દરરોજ મને 10 કરોડની લોટરી લાગે છે, એ પૈસા લેવા માટે હું એમની ઓફિસમાં જાઉં છું, એટલો બધો હર્ષનો આવેશ હોય કે જાગી જાઉં છું, મારું સ્વપ્ન પૂરું કરો. અને ગુરુને કહે કે હું પૂરું નહીં કરું, હું જગાડીશ. તમે સમજો, આ બે કાર્ય જુઓ. તમને સુંદર સ્વપ્નો આવે ત્યારની વાત કરું છું, ખરાબ સ્વપ્નો આવે ને ત્યારે તો ચીસ પાડીને જ જાગી જશો તમે. તમારા કારનો એક્સિડન્ટ થાય સ્વપ્નમાં, ચીસ પાડો ને તમે જાગી જાઓ, તમને ખબર પડે કોઈ એક્સિડન્ટ નથી, દુઃખદ તમને જગાડી દેશે. પણ જ્યારે સુખદ સ્વપ્નું હોય ત્યારે એમાંથી જાગવું એ તો જગાડનારની અનંત કૃપા હોય તો થાય. મુલ્લા તો અડધી રાતે એની પત્નીને ઉઠાડે છે, કારણ કે જ્યારે મારા ચશ્મા દેજે, બધા ચશ્મા કાઢીને જ સુવો છો ને, ચશ્માવાળા કે ચશ્મા પહેરીને સુવો છો, તો ચશ્મા કાઢીને આપણે સૂઈએ, આજુબાજુ જ્યાં બી સ્થાન હોય ત્યાં રાખે, એવી રીતે મુલ્લાએ રાખ્યા હશે. તો અડધી રાતે એની પત્નીને ઉઠાડે છે, તો કે કેમ તમને હમણાં ચશ્મા શું કામ છે? કે એટલું સારું સપનું આવ્યું છે, પછી સારું ઝાંખું ઝાંખું દેખાય. સ્વપ્નમાં રસ છે, સ્વપ્નમાં પ્રીતિ છે, સ્વપ્નને શણગારવું છે, સ્વપ્નને પૂરું કરવું છે, અને એમાં જીવનની સાર્થકતા ભાસે છે કે આટલું આટલું મેં ઈચ્છ્યું છે એ જો થઈ જાય ને તો સાર્થક. અને ગુરુનું કામ છે સ્વપ્નમાંથી જગાડવું. ગુરુનું કામ કેટલું કપરું છે એ તમે સમજો, કે તમે જ ઈચ્છતા નથી સ્વપ્ન પૂરું થાય, અને તમને સ્વપ્ન અવસ્થામાંથી એ સમીપ મુક્તિગામી બનાવવા છે.
છ પદના પત્રની ભાષા બોલું છું. સ્વપ્ન અવસ્થાના હર્ષ શોક દુઃખ એ બધું તમે તમારા દુઃખના કારણે રડો અને સત્પુરુષને આવે હસું કે આ મિથ્યામાં આટલો ઉલઝાય છે કેમ, આટલો સિરિયસ કેમ થઈ જાય છે. ઇટ્સ જસ્ટ અ ફેઝ, ઇટ વિલ ગો અવે. આ ફેઝ બી મિથ્યા છે. એક જણ મને આવીને કે આ મિથ્યા સંસારમાં હું ડૂબું છું, બાપા કંઈક કરો. હવે એને કીધું કરો તો મારે કરવું જોઈએ ને. એટલે મેં કીધું કે આ સંસાર કેવો કીધો તે, તો કે મિથ્યા. તો કે મિથ્યામાં ડૂબવું એ બી મિથ્યા જ હોય ને. સત્યમાં ડૂબવું, સંસાર સત્ય હોય ને એમાં તું ડૂબતો હોય તો જુદો ઉપાય છે. સંસારને તું મિથ્યા કહે છે. મિથ્યા એટલે શું? મિડલ લાઈનને તો ખબર બી નહીં હોય મિથ્યા એટલે શું. મિથ જૂઠું, જૂઠું. જો સ્વપ્ન જ જૂઠું છે તો એમાં ડૂબવું કેવી રીતે સત્ય હોઈ શકે? એટલે ડૂબવું પણ મિથ્યા છે. બસ જાગૃત થઈ ગયો. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. તો જ્ઞાની કહે છે આ જંજીરોને તોડો, અને આ જંજીરોને તોડવા માટે નાચવાનું બંધ કરો. આજે ક્ષણક્ષય ભયંકર ભાવ મનને તું રાચી રહ્યો છે. આ રાચવું એટલે નાચવું, જે આપણે કીધું વ્યસ્ત રહેવું મસ્ત રહેવું, પણ નાચવું. નાચવાથી જંજીરો વધશે, જંજીરો તૂટશે નહીં. આંખ ખોલ, આંખ પોપટપાટ બંધ કર. પોપટપાટથી તું જંજીરો નહીં તોડી શકે, તારા નિયમોથી પણ તું જંજીરોને તોડી નહીં શકે. આંખ ખોલવાથી તું જંજીરોને તોડી શકશ. આખી પ્રક્રિયા અલગ છે. એ દિવ્ય શક્તિમાનને બહુ પુણ્ય કેરા જંજીરે, દિવ્ય શક્તિમાનને જંજીરેથી મુક્ત કર, જંજીરમાંથી મુક્ત કર. તો આંખ ખોલવાથી થશે. કેવું અર્થહીન જીવન જીવીએ છીએ આપણે. ઝેરનો જ વરસાદ, આજે ઉદાસી, કાલે ચિંતા, પરમ દિવસે સંતાપ, એના પછીના દિવસે ભય, ઇનસિક્યોરિટી. આ બધો ઝેરનો વરસાદ. એક બૂંદ પણ અમૃતનો ક્યાં છે? જે આત્મામાં કેલી કરે છે તે તો કહે છે અમૃત ધારા વરસે. આ સમયસાર, તો સમયસારની જ વાત તો કરવી પડે. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામાં કેલી. મેં આઈસીયુમાં બહુ યાદ આવતું. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામાં કેલી કરે તો અમૃત ધારા. એક મારા સદગુરુદેવ છે કે જે અમૃતની ધારા જ વરસે છે, જેમના હાથ. એક મારું અર્થહીન અસ્તિત્વ છે કે ઝેરનો જ, ઝેર એટલે વિભાવ, વિભાવનો જ વરસાદ છે. એક દિવાલને સાચવું તો બીજી દિવાલ તૂટી પડે છે, બીજી દિવાલને ઠીક કરવા જાઓ તો ત્રીજી પર તૂટી પડે છે. સડો ક્યાં છે એ જ ખબર નથી. કેમ વારંવાર વિભાવો જાગે છે? તું એક વિભાવને પકડ અને ચેક કર કે આ 10 વર્ષમાં તે કેટલી વખત તને આ સેમ વિભાવ નડ્યો છે. યુ વિલ ફીલ લાઈક કમિટિંગ સ્યુસાઇડ. યુ આર નોટ લર્નિંગ. યુ વિલ નોટ લર્ન ફ્રોમ લેક્ચર્સ. ધીસ ઇઝ ઓલ ટાઈમ પાસ. આ ટાઈમ પાસ છે. આ શુદ્ધ મનોરંજન છે, નિર્દોષ મનોરંજન. બહુ પુણ્ય કેરાની જ ભાષા વાપરો. નિર્દોષ મનોરંજન છે. યુ હેવ ટુ લર્ન ફ્રોમ યોર મિસ્ટેક્સ. સો ઇટ્સ રિપીટિંગ. યર્સ એન્ડ યર્સ હેવ ગોન વેસ્ટ. એટલે ઝેરનો જ વરસાદ વરસે છે તારા આત્મામાં, અમૃતનો વરસાદ જ નથી. ક્યાં સતારા સદગુરુદેવ જે ફૂલો સાથે રમવાની વાત કરે, ને ક્યાં આપણું જીવન કાંટાઓ સાથે જ રમે, અને હજી ભ્રમમાં રહીએ કે આપણે ફૂલોની શોધમાં છે અને કાંટા સાથે જ રમીએ. શુદ્ર ચીજો હજી તને એક્સાઇટ કરે છે. તું કરોડો કરોડો ભાવ દૂર છે સમ્યક દર્શન. માઇલ નથી બોલ્યો, દર વખતે માઇલ્સ બોલું. હજી તો ઘણા ભાવ પછી તું વ્યવહાર સમ્યક દર્શનની આશા રાખજે. કારણ કે હજી તો કાંટામાં તને ફૂલના સુખની અનુભૂતિ થાય છે. તો ચૂક્યો તું. તો ક્યાં જ્ઞાનીના અનુભવો ને ક્યાં તારા અનુભવો? જ્ઞાનીને જે તુચ્છ લાગે, મિથ્યા લાગે, અસાર લાગે, એમાં તું તો એક્સાઇટ થાય છે. એટલે એ જ પ્રસંગમાં જ્ઞાનીનો અનુભવ અલગ, તારો અનુભવ અલગ. આવું કેમ હશે? ઘટના એક જ છે,
તો અનુભવ કેમ જુદા છે? તમે સમજાય ને હું પ્રશ્ન કરું ત્યારે? દ્રષ્ટિ તો કે દ્રષ્ટિમાં ફેરના કારણે અનુભવમાં ફેર આવે છે. તો આપણું કાર્ય શું છે? દ્રષ્ટિ મેલ કરવો કે તરત આ ચીજ કેમ એમને વાવ ઉત્પન્ન નથી કરાવતી, સુખ ઉત્પન્ન નથી કરાવતી, કૃતકૃત્યતા આનંદનું કારણ નથી ભાસતું, એમની દ્રષ્ટિમાં શું છે એવી હું મારી દ્રષ્ટિ બનાવું. એમ દ્રષ્ટિ ચેક કર્યા કરે ને દ્રષ્ટિમાં ફેર લાવે, આ પ્રોસેસને કહેવાય વ્યવહાર સમ્યક દર્શન, જેમાં હજી આત્માનુભૂતિ નથી પણ જ્ઞાનીના માર્ગનો નિશ્ચય. અને જ્ઞાનીનો માર્ગ એટલે જ્ઞાનીની દ્રષ્ટિનો નિશ્ચય કે એમને જેમ ભાસે છે તેમ જ આ જગત છે. અને મારે અત્યારના તત્વ વિચાર અને તત્વ નિશ્ચય પાકો કરવાની જરૂર છે, ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી. ને તો તું અંબાલાથી ઘણો ઘણો દૂર છે, એમ કંઈ બ્લેક ડગલો પહેરી દે ને રેડ ટોપી શું કહેવાય, સાંફો કે ફેટો કે જે એમ પહેરી લેશે એટલે તું અંબાલાલ નહીં બની જાય. તારી દ્રષ્ટિમાં એક સત્પુરુષની સેવા સિવાય કોઈ સુખ ના હોય, કોઈ ચીજ તને એક્સાઇટ ના કરી શકે, ત્યારે તું સ્વપ્ન પણ જોઈ શકે વ્યવહાર સંકિતનું, જે મેં ઘણા માટે જોયું છે, અને ઘણાએ મારું સ્વપ્ન પૂરું બી કર્યું છે. એ ઘણા બહુ ઓછા હોય તો બી ઘણા, પણ ઘણા બોલીને હું કહું સર્વ નહીં, અહીંયા બેઠેલા બધા નહીં, ઘણા જ કીધું છે, સર્વ નથી કીધું. તમે ઘણાની બાર બી હો, કારણ કે તમે અહીંયા આવીને પુરુષાર્થ જો દ્રષ્ટિનો કરતા હો તો જેવો સદગુરુનો અનુભવ તેવો તમારો અનુભવ અવશ્ય થશે, અવશ્ય થશે. પણ આ દ્રષ્ટિનો પુરુષાર્થ કરવો જોઈએ. તત્વ નિશ્ચયના અભાવે એક જ કમ્પ્લેન છે તારી, સમય નથી, સમય નથી. તું કહે છે હું કહું છું તત્વ નિશ્ચય નથી, તું કહે છે કે સમય નથી. આ વાંચવું છે, આ ધ્યાન કરવું છે, આ સાયલેન્સમાં જોવું, બસ સમય નથી, કામ એટલા છે. અરે આટલા કામમાં મેં તને હોટલોમાં જતા જોયું, એટલે ગુજરાતીઓની હોટલ એટલે રેસ્ટોરન્ટ્સની વાત કરે છે, મેં તને મૂવીઝ જોતા જોયો છે, મેં તને ફૂટબોલ રમતા જોયો છે, મેં તને પાના રમતા જોયો છે. અને પૂછવામાં આવે તો કે એમને ટાઈમ પાસ, ઓ યુ હેવ સો મચ ટાઈમ, યુ ડોન્ટ નો હાઉ ટુ પાસ. અને જેવું પરમાર્થની વાત આવે તો કે સમય નથી, અને એટલી વારમાં મૃત્યુ આવી જશે, એક સમય પણ પાછો નહીં આવે. આખી યુવાની તો પાછી નહીં જ આવે, એક સમય પણ પાછો નહીં આવે, ગોન ઇઝ ગોન. ત્યારે પછી આ બધા ટાઈમ પાસ તે જે કર્યા ને એ બધા યાસ આવશે. કલાકો સુધી ચેસ રમે, કલાકો સુધી કેરમ રમે, કલાકો સુધી ઘોડાની રેસ જુએ. મને તો હંમેશા, અમે પહેલાં રેસ કોર્સમાં હું વોક કરવા જતો, બહુ વર્ષો પહેલાંની વાત છે, તો ચાર રાઉન્ડ મારી. તો એક વખત મને વિચાર આવ્યો તો મેં સાલા આપને બધું સ્ટેન્ડ્સ બેન્સ બધા અહીંયા જોયા ને એ રીતે ત્યાં હતા, મેં તો સાલા આપને ઘોડાની રેસ જોવા જઈએ, કોઈ દિવસ ઘોડાઓને મન નહીં થયું હોય કે આપણે મનુષ્યની રેસ જોવા જઈએ? કેટલા ડાયા છે આ ઘોડાઓ, કેવા ગધેડા જેવા છે આપણે. તો એક બાજુ તારી પાસે આટલો બધો ટાઈમ પાસ કરવા માટે છે, બીજી બાજુ તારી પાસે અંતરમાં જવા માટે ટાઈમ નથી, સમય નથી કે તત્વ નિશ્ચય નથી. સાંભળે તો શું મોટી વાત છે, અને યાદ રહ્યું તો બી શું મોટી વાત છે. પ્રસંગે તો તારી પાસે વિવેક નથી કે કેના માટે સમય કાઢો અને કેના માટે સમય ન કાઢો, કલાકો તું કાઢી શકે. તો આપણે તો ટફથી ખુશ થવાનું કે ત્યાં આપણે ક્યારેક ભક્તિ કરીશું, આપણે સત્સંગ કરીશું, બસ એટલા માટે ખુશ થવાનું, આ બધા છોકરાઓ માટે છે. તો કિંમત નથી, કાગડા ઉડાડવા માટે રત્ન ફેંકી દઈએ છીએ, એમ એક એક ક્ષણ કેટલી મહત્વની છે.
કેટલું તમે ભાઈ કહેતા હતા કે એક કલાક ધ્યાનમાં બેસો, છેલ્લી 15 મિનિટ આમ સારી સ્થિરતા આવે છે, 45 મિનિટ્સ તો રિટર્ન થતા લાગે તમને. એટલે તમારે કેટલો અભ્યાસ કરવો પડશે. ટુ ગેટ ક્વોલિટી મેડિટેટિવનેસ યુ હેવ ટુ પુટ સો મચ. જ્ઞાની તો એક ક્ષણમાં કનેક્ટ થઈ જાય, પણ 45 મિનિટ્સ આપણે તો ડિસકનેક્ટ થતા લાગે છે. એટલે તમારે 15 મિનિટનું ધ્યાન ગણવાનું, એટલે કલાકનું ધ્યાન હોય તો આવી રીતે 4 બેઠક કરવાની. તમે સમજ્યા? બિકોઝ મેં જે નિયમ આપ્યું છે ક્વોલિટી ધ્યાનનું આપ્યું છે, સિટિંગ ધ્યાનનું નથી આપ્યું. એટલે તમે મને છેતરતા નહીં હો એવું હું માની લઉં છું કે ક્રમ નિત્યક્રમમાં તમને ક્વોલિટી મેડિટેશન 1 અવર તો કંઈક આત્માનુભૂતિના સપના બી જોવાની હું તમને છૂટ આપું. હું છૂટ આપીશ એ જ સ્વપ્ન તમારે જોવાનું, નહીં તો તમારે નહીં જોવાનું. ક્વોલિટી તો એના માટે કેટલો સમય નાખવો પડશે. એક ફેક્ટરી ઊભી કરી હોય તો એ ઊભી કરે એના મહિનાઓ પહેલાં એનું પ્લાનિંગ ચાલે. તમે તો ખાલી એનું ઉદ્ઘાટન જોઈ લો છો. એટલે કિંમત નથી, કારણ કે તમને લાગે છે મનુષ્ય બહુ મફત મળ્યો છે. એકચ્યુઅલી યુ હેવ પેડ ફોર ઇટ, પ્રીપેડ. આપણે જો એવી વ્યવસ્થા, મેં વિનંતી તો કરી છે ભગવાનને પણ હજી પાસ નથી થઈ, કે તમે એક એક વર્ષનું પેમેન્ટ લો ખાલી. એટલે આ ગુડી પડવાથી નેક્સ્ટ ગુડી પડવા સુધી મનુષ્ય આયુ ટકે એના માટે હમણાં પુણ્યનું પેમેન્ટ લો. તો કે તારી 10 વર્ષનું નિત્યક્રમ, પેલી 3 આયંબિલની ઓલી, તારી 25 વર્ષની શિબિરોનું બધું પુણ્ય મળીને ચાલો તને 1 વર્ષ મનુષ્ય આયુ મળે. પછી જોજો, પછી જોજો અમે વ્યર્થ નહીં જવા દઈએ. કારણ કે હવે એના પછીના વર્ષ માટે ક્યાંથી લાવશું પુણ્ય? એક વર્ષનું પુણ્ય પે કરવાનું હોત ને તો આપણે બિલકુલ પ્રમાદ નહીં કરતા, પણ આખા જીવનનું તમે પે કરી દીધું ને પાછા સમજો છો કે મફતમાં છે. મફતમાં નથી, બહુ પુણ્ય કેરાનું પેમેન્ટ, બહુ પુણ્યનું પેમેન્ટ પ્રીપેડ. જ્ઞાનીના વચનથી જાગે ને તો એનું એ તૃષ્ણાનું દુઃખ, વધુ જોઈએ, જુદું જોઈએ, અધિક જોઈએ. પાછા કેટલાને પૂછું ને કે આટલા હજી આટલા વર્ષે પણ બીઝી કેમ છો, તો શું કરીએ બાપા, ખર્ચા કાઢવા માટે ભાગતા રહ્યો. મેં તો ખર્ચા ઊભા કેમ કર્યા? તો ચૂપ બેસે. BMW લીધી કેમ કે જેના માટે તું વાનપ્રસ ના થઈ શકે? વાનપ્રસ થવા માટે તને ડર લાગે? આવી તારી સત્પુરુષની નિષ્ઠા, આવી તારી સત્પુરુષની નિષ્ઠા કે વાનપ્રસ તને આપે તો કે અરે સંન્યાસ આપી દો ને, શું કામ આટલો ટાઈમ મારી પાસે વેસ્ટ કરાવો છો? આવો તારો પ્રેમ હોવો જોઈએ. પ્રેમ ફૂલથી બતાવી નથી શકાતું ને, પ્રેમ ઇડલીથી નથી બતાવી શકાતું, પ્રેમ ત્યાગથી બતાવો. કેટલો પ્રેમ છે એ ત્યાગ કરીને બતાવો. તો કે ખર્ચા કાઢવા માટે પણ જેવું હું પૂછું કે ખર્ચા ઊભા કેમ કર્યા? કૃષ્ણ હજી સંસારમાં સુખ છે અને એની આશા છે અને તેથી ભાગા ભાગને દોડાદોડ છે. શિવજીને પ્રસન્ન કરીને શિવજી એને શંખ આપ્યો કે તું જે માંગશે તે મળશે. શિવજી તિરોહિત થયા અને શંખ પાસે માંગ્યું, 1 લાખ રૂપિયા જોઈએ. 1 લાખ રૂપિયા આવી ગયા. નેક્સ્ટ ડે કહે કે 2 લાખ રૂપિયા જોઈએ. 2 લાખ આવી ગયા. ત્રીજા દિવસે તૃષ્ણાનું મેથેમેટિક્સ યુ ડોન્ટ નો, 5 લાખ. 5 લાખ જોઈએ, 5 લાખ આવી ગયા. ખુશ ખુશ થઈ ગયો. પણ તૃષ્ણા વધતી જ રહી, પ્રાપ્તિ થઈ બધી પણ તૃષ્ણા તો વધતી જ ગઈ. ત્યાં એક સંન્યાસી આવ્યો, ઠગ હતો. એમ કીધું મને વિષ્ણુ પ્રશ્ન થયા છે. એ લોકોમાં પેલું બધું બહુ હોય ને, બ્રહ્મા વરદાન આપે, ક્યાંક વિષ્ણુ વરદાન આપે ને શિવનું. તો કે મને વિષ્ણુ પ્રસન્ન થયા, મને મહાશંખ આપ્યો છે. તો કે એની વિશેષતા શું છે? તો કે જે માંગે ને એનાથી બમણું મળે. વાવ, એ ડોબા, તને તો જે જોઈએ તે મળે, પછી બમણું શું રહ્યું તારા જીવનમાં? પણ બમનું બસ એ સાંભળતા તમને થાય કે ધેટ ઇઝ બેટર દેન ધીસ, રાઈટ ઓર રોંગ? તારી તો બધી ઈચ્છા પૂરી થાય છે ને, તો પછી પહેલાંનું વધારે છે એ સત તારું શું મતલબ? તો કે એમ જરા મૂંઝાયો. તો કે મૂંઝાય છે કેમ? તને જોયું તો હું આપું આ,
પણ બાટર, તું મને પેલો શંખ આપ, હું તને મહાશંખ આપ. અને મારા મહાશંખની એટલી જ મર્યાદા છે, અત્યારના રાત પડી છે, એ ખાલી સૂર્યોદયથી સૂર્યાસ્ત, એટલે સવારના 6:30 થી સાંજના 6:30-7 સુધી જ સક્રિય હોય છે, પછી રાતના એ બી સૂઈ જાય છે. એટલે અત્યારના રાત પડી છે તારે સવારના માંગવાનું સ્ટાર્ટ કરો, કે ભલે એક્સચેન્જ. હવે શું કે સાંભળવું છે તમારે? પાછો દુઃખી ન દુઃખી. આ તૃષ્ણાનું ચક્કર જુઓ, તૃષ્ણાની સાથે પછી આપણો પાછો સ્વચ્છંદ, મન ફાવતું ને મન ગમતું સ્વચ્છંદ પ્રવર્તન. તો પેલા મુલ્લા ગયા દરરોજ સવારના 6:30 વાગ્યાની નમાઝ પડવા મસ્જિદ જાય, મૌલવી મળ્યા, વેરી ગુડ, સવારના 6:30માં તું આવે, તું વોક પર જતો નથી ને તું ભક્તિ અરે નમાઝ પડવા આવે છે, વેરી ગુડ. તો કે પણ જ્યારે બી ઉઠું છું ને મન મારું બે વિભાગમાં ખંડિત થઈ જાય છે, એક કે જા નમાજ પડવા, મારું જ મન. આવું તમારું થાય છે કે નહીં? હા ને. બીજો ભાગ કે હવે સુઈ જા ને, એટલે પાછો પેલો કે ના ના જા, ખુદાએ આટલું આપ્યું છે તો એટલીસ્ટ ઋણ થેન્ક યુ કહેવા તો જા. એટલે પેલો કે હવે એ તો સમજે જ છે ને હું થેન્કફુલ છું, અંતર્યામી છે ને. આ અંતર્યામીને કેવી રીતે ટ્વિસ્ટ કરવાનું એ બતાવો છો. આપણે જે ન કહેવું હોય ને એ બધું એના અંતર્યામી માટે રાખવાનું, ને આપણે જે જે રિક્વેસ્ટ કરવી હોય ને તારે ભૂલી જવાનું અંતર્યામી છે. પણ જે દોષ છુપાવવો હોય ને તારે કહો આપ તો સર્વ જાણો છો, સીધું પ્રાયશ્ચિત આપી દો. પણ શેનું પ્રાયશ્ચિત? આપ તો અંતર્યામી છે ને. તો અંતર્યામી છું તો મારા ટાઈમે હું આપી દે, આટલી વિનંતી બી કેમ કરી પ્રાયશ્ચિતની? તો ચાલાક છે ને મન તો. એટલે પહેલું કે મારું મન બે વિભાગમાં ખંડિત થાય, એકને નમાઝ પડવા જવું હોય બીજું ના પડે. મૌલવીએ કીધું આઈ કેન સોલ્વ યોર પ્રોબ્લેમ, તારે દરરોજ સવારના ઉઠીને ટોસ કરો, હેડ આવે તો તારે નમાઝ પડવા આવવાનું અને ટેલ્સ આવે તો તારે નહીં આવવાનું. સો ના બહુ આ મંથન નહીં કર્યા કરવાનું, સંકલ્પ વિકલ્પ નહીં કરો. વાત ગમી. બીજા દિવસે મુલ્લા આવ્યા જ નહીં મસ્જિદમાં. મૌલવીને ડાઉટ આવ્યો કે આજે ને આજે ટેલ્સ કેવી રીતે આવી જાય, કઈ ગડબડ છે? એટલે બપોરના બજારમાં મળી ગયા. તો કે ઊભા રહો તમે, તો હજી કંઈ બોલે મૌલવી એની પહેલાં પેલો જ સામેથી કહે છે કે તમારો ઉપાય હું બરાબર અજમાવું છું, પણ એમાં બી કંઈ મહેનત ઓછી નથી, 17 વાર ટોસ કર્યું ત્યારે ટેલ્સ આવી, 17 ટાઈમ્સ. તો તને તો મન ગમતું ન મળે ત્યાં સુધી તું કરે છે, તું જ તારી જાતને છેતરે છે, બીજાને ક્યાં છેતરવાનું? તો મુલ્લા એકલા જ હતા, ત્યારે કોઈ બીજાને છેતરવાનો સંબંધ ખાલી બીજા સાથે નથી, નહીં તો તમે બહુ સરળ છો, તમે છેતરતા જ નથી બીજાને. હવે તો તમે મુમુક્ષુ થયા, તમે છેતરતા જ નથી, પણ જાતને હજી કેટલું છેતરો છો. એટલે બધું સ્વચ્છંદ પ્રવર્તન અને સદગુરુનું કામ કે તને પરમ અર્થમાં પ્રીતિ કરાય. એક જ ઉપાય છે, સદગુરુનો સત્સંગ કર. જે જાગેલો છે એનો સત્સંગ કર તો જાગૃતિ આવશે. એમના અંતરમાં જે ગંગા વહે છે એ તારા અંતરમાં બી વહેવા લાગશે. જે આકાશમાં એ ઉડે છે એ આકાશમાં તું ઉડવા લાગશે. તેરા આકાશને બદલે મેરા આકાશ બોલતો થઈ જશે. તમે જ બોલ્યા છો, અમે ખાલી મ્યુઝિક એન્જોય નથી કરીએ, એમાં રહેલો પરમ અર્થ એન્જોય કરીએ છીએ. નહીં તો આ તો અનેક વાર સાંભળી ચૂક્યા છે. તો મ્યુઝિક ને સોંગ તો કંટાળાનું કારણ બની જાય જો રિપીટ રિપીટ થાય, પણ એનો જે અર્થ છે કે ઓહો એમના સંગે હું પણ મહાઆકાશમાં આત્મામાં ઉડતો થઈ જઈશ, અને તેરા આકાશ બોલતો હતો હું કે આ તો તારી દશા છે. એને બદલે એક ધન્ય દિવસે હું કહીશ મેરા આકાશ, આવી જ મારી. અંબાલાલે આવું કીધું, જે દશાના ગુણગ્રામ 11 વર્ષ સુધી કર્યા, 11 વર્ષના અંતે એ દશા એમને પ્રાપ્ત થઈ. અને આ કંઈ બહુ મોડી બહુ જૂની વાત નથી, 150 વર્ષ પહેલાંની વાત છે. અને આ જ ખંભાત ને અમદાવાદ ને આ બધા ક્ષેત્રો હતા,
See, बहु जुनो इतिहास वाचे तो ये वाव गामों ना नाम आवे के जे अत्तन संभलाई भी नहीं, खंबा, अहमदाबाद, आगा खान नो पैलेस, त्यां, हने भाई पद्मा भी गायो शरण भाई, जिगर शरण ले यो सन, आपो आपो हो कृपालु देवा इन्हीं अंदर दीदा शाहीक सुख काज तो मैं जूठा ने अंबालाल ने आप बताने शाहीक सुखा प्या इतने के शाहीक समकिता पे शाहीक शब्द चेते हमें बहु गाता दर चौथा दिवस आ गाता एवरी फोर्थ डे हने कोई दिवस कंटालता न होता कोई दिवस नहीं एवरी फोर्थ डे हने आप पद मारत भागे आउ तू गावा मा क्या क्या हम सिंपल चहने इतना आपने सिंपल सिंपल गाई सके आप हो कृपालु देवा तो तमे चूरमुरु रून चुकवी ने गया प्रभु ने के छे चूरमु जे तमारी सेवा मा बनावता अंबालाल ए चूरमुनु रून तमे क्षायिक संकेत आपी ने चुकवी ने गया तमे कोई अकाउंट्स पेंडिंग रखो ने यहाँ ती जता पहला अकाउंट्स क्लोज कर लेना सौभाग्य चंद्र सौभाग्य मूर्ति सौभाग्य भाई ने तमे आ दीधु तमे मुनिश्री ने वात्सल्य काज कारण के इमने पिता तुल्य भाव तो कृपाव देव मठ एट्ले वात्सल्य शब्द त्या वापरू छे जो पदों ने एक एक पंक्ति नी अंदर आखी स्टोरी छे कई रीते कौन भज्यू छे अने भक्ति ना कया प्रकार थी अने भगवान ने कई रीते करुणा करी छे आखी स्टोरी नी अंदर छे એટલે ભક્ત રત્નોના ગુણગ્રામ કરતા કરતા આપણે ભગવાનની વધુ નિકટ પહોંચતા એવું ભાસે કે ના ભાસે તો નિરંતર સત્સંગ કરજે બીજો કોઈ ઉપાય નથી એમ સમજીને સત્સંગ કરજે શાસ્ત્ર એ પણ ઉપાય નથી શાસ્ત્ર તો કેટલું અદ્ભુત અને પ્રભુ જ આજ્ઞા કરે છે શાસ્ત્ર વાંચવાની પણ તારા માટે શાસ્ત્ર ઉપાય નથી કારણ કે તું એટલો અહંકારી આગ્રહી ને સ્વતંત્રી છે કે તું મોહ નિદ્રામાં મન ફાવતા અર્થ કરશે સોરી વિકૃત અર્થ કરશે શાસ્ત્રનો અને શાસ્ત્ર બિચારા મૂગા તને કેવા આવશે નહીં કે તું જે મારું ઇન્ટરપ્રિટેશન કરે છે ખોટું છે સદગુરુમાં આ તકલીફ છે કાં તો એના સંગમાં તમે જાગી જાઓ કાં તો ભાગી જાઓ બે જ ઓપ્શન છે કાં તો તમે જાગી જાઓ કારણ કે તરત તમારો દોષ દેખાડશે અને એનો સ્વીકાર થયો તો જાગી ગયા અને કાં તો કે અરે મારી ભૂલ નથી ને આમ એમ કરીને ભાગી જાઓ કાં તો ભાગી જાઓ કાં તો જાગી જાઓ પણ શાસ્ત્ર વાંચીને તમે મૂડ પણ રહી શકો અને વાંચન તમારું ચાલુ જ હોય એક પછી એક ચાલતું હોય એટલે તમારા માટે બીજો કોઈ ઉપાય નથી સત્પુરુષ સિવાય સત્પુરુષના સત્સંગ સિવાય બીજો કોઈ ઉપાય નથી આ બીજો કોઈ ઉપાય નથી એ ભાવથી જો તું સત્સંગ કરશે તો કોઈ જુદું જ પરિણામ આવશે અને તમે જાણો છો કે ગમે તેટલી હોંશથી તમે કીધું હોય સદગુરુને કે સ્વપ્નમાંથી મને જગાડો પણ જ્યારે કોઈ જગાડે ત્યારે પહેલો સંઘર્ષ કોની સાથે થાય તો મારી સામે નહીં જો જગાડનાર બોલો આપણે ક્યારે સંઘર્ષ થયો છે તો કે જગાડનાર સાથે પહેલો સંઘર્ષ થાય કારણ કે સદગુરુનું કામ છે ને ભીતર કંઈક તોડવાનું છે જોડવાનું નહીં કારણ કે અંદર તો પડ્યો જ છે દેહ દેવલનો દેવ એટલે જે વચમાં ધૂલ છે પથ્થર છે એ તોડવાનો અને કંઈક આપણી અંદર તૂટે ને ત્યારે ઇટ બીકમ્સ પેનફુલ ઇફ યોર મુમુક્ષુતા ઇઝ લેસ અને તમારી મુમુક્ષુતા કેટલી છે ને આ પેન સાથે તમે કમ્પેર કરજો તમારી બ્લાબલા સાથે નહીં બહુ ઊંચી ઊંચી વાતો કરો પણ દેટ પેન શોઝ કે મુમુક્ષુતા બહુ ઓછી છે કારણ કે તૂટી તૂટીને શું તૂટવાનું છે અહંકાર તૂટવાનો છે આગ્રહ તૂટવાનો છે આસક્તિ તૂટવાની છે અજ્ઞાન તૂટવાનું છે તો ઇફ યુ આર અ મુમુક્ષુ યુ વિલ બી ફાઇન ધ હોલ એક્સપિરિયન્સ ઇઝ પ્લેઝરેબલ બટ ઇફ ઇટ બીકમ્સ પેનફુલ દેટ મીન્સ યોર મુમુક્ષુતા ઇઝ લેસ હું તો કેટલા ટ્રેની હોય તેને બી કહું જો તમારી ઇફ યુ આર ચીટિંગ મી વિથ ઓલ ફ્લારી વર્ડ્સ કે અમારે આ જ માર્ગ લેવો છે ને અમારે આત્માર્પિત થવું આઈ વિલ ઇઝીલી ગેટ ચીટેડ આઈ ડોન્ટ માઇન્ડ આઈ વિલ એનરોલ યુ
But tame jitlu cheat karcho, you will lose minimum happiness in the training. Je tame training ma aavya eni pehla tame jitla sukhi ne shant ne sthirata તમે આ ડિસિપ્લિનમાં ગયા પછી ખબર પડશે કે તમને એકચ્યુઅલી એટલું બધું તીવ્ર ભાવ જ નહોતો. 40% જેટલા આઈ ટેક ધો આઈ નો દે આર નોટ પાત્ર, બટ લેટ ધેમ અન્ડરસ્ટેન્ડ દે આર નોટ પાત્ર. લેટ ધેમ અન્ડરસ્ટેન્ડ કે દે આર લુઝિંગ ધેટ પીસ, કનેક્શન, હેપીનેસ વિથ ધ ડિસિપ્લિન. ડિસિપ્લિન ગમે તે હોય, તારી હોંશ તો એવી ને એવી હોવી જોઈએ, વધે નહીં તો સમજે ઘટે કેમ? મેં તો લેટ દેમ જોઈન. મારા અપૂર્વજી કે આર યુ શ્યોર આ વ્યક્તિને એનરોલ કરો છો? મેં તો એ જ નીકળી જશે, ડોન્ટ વરી, મારે કંઈ કરવું નહીં પડે. બિકોઝ યુ વિલ બી લુઝિંગ યોર હેપીનેસ ડે બાય ડે બિકોઝ યુ હેવ ચીટેડ યોર સેલ્ફ, નોટ મી. આઈ લવ ટુ ગેટ ચીટેડ. હું તો હોંશ રાખું ને આશા રાખું ને કે કોઈ વાર આ કરતાં કરતાં એમનો ભાવ બદલાઈ જાય, હું શું કામ આશા નહીં રાખું, હું શું કામ ના પાડું. પણ જો તારી મુમુક્ષતા ઓછું હોય તો તારો ભય વધશે, તારું ટેન્શન વધશે, તને બધું બંધનરૂપ લાગશે આ બધું. ઇફ યુ આર ચીટિંગ યોર સેલ્ફ, અન્યના પ્રભાવમાં આવીને નહીં કરાય, બહુ ઇન્ટ્રોસ્પેક્શન પછી નક્કી કરાય. સો ઇટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. સંઘર્ષ તો અર્જુન જેવાને બી થયેલો ને. આમ તો અર્જુન શબ્દ રુજુ પરથી આવ્યો, સરળ. કૃષ્ણ એટલે આકર્ષે, તે મુમુક્ષુની ચેતનાને જલ્દી આકર્ષી લે તે કૃષ્ણ. આકર્ષ આ કાઢી નાખો, કૃષ્ણ અટ્રેક્ટિવ પ્રોપર્ટી જેનામાં છે તે. ગોપીઓ કેવી આવી જતી, મુમુક્ષુતા કેવી રીતે આવી જતી. અને અર્જુન ઋજુ શબ્દમાંથી, અર્જુન ઋજુ સરળ, એને ઉપાધિ ક્યાં ઓછી હતી? કેટલા મૂર્ખની જેમ શંકાઓ કરી છે, સંદેહ કર્યા છે. આપણે ત્યાં કે આટલી મોટી કેમ છે ગીતા? એક વાર કીધું કે તારે આવી રીતે કરવાનું એટલે સમજી જવાનું, આટલા બધા ક્વેશ્ચન શું કામ પૂછવાના. પણ બિચારાને પ્રોબ્લેમ એ આવ્યો કે કૃષ્ણમાં પરમાત્મા જોઈ શક્યો નહોતો, મિત્રતાના સંસ્કાર આડા આવતા હતા. એટલે કે મિત્ર એમ કહેતો થોડી મનાય એમ, ધેન યુ આન્સર માય ક્વેશ્ચન. અરે આ તો પરમાત્મા છે, એની આજ્ઞા માથે જ ચડાવાય. પરંતુ આ આપણે સમજાય છે, જ્યારે વર્તમાનમાં જ્ઞાની હોય ત્યારે નથી સમજાતું. આપણે કૃષ્ણ માટે બોલીએ મહાન ચેતના હતી, પરમાત્મા જ હતા. પણ તે વખતે જે રોલમાં ભગવાન મળતા હોય છે, કારણ કે ભગવાન અદ્રશ્ય હોય તો મજા આવતી નથી, અને કોઈ રૂપ લઈને આવે તો સામાન્યપણું થઈ જાય છે. શું કરવું ભગવાન? અદ્રશ્ય તરીકે રહે તો નિર્ગુણ ઉપાસના આપણે કરી શકતા નથી કબીરની જેમ, અને કોઈ રૂપ લઈને આવે તો એને મિત્ર દેખાય છે, મામા ફઈના છોકરા સગો દેખાય છે. અને મિત્રતાના સંસ્કાર જેટલા આડા આવ્યા એટલા પ્રશ્ન પૂછાય, એટલા પ્રશ્ન પૂછાય. ગુરુના વચન તમારું અજ્ઞાન તોડશે, અને ગુરુ પ્રત્યેનો પ્રેમ બે ચીજ તોડશે, આસક્તિ અને અહંકાર. આ ગુરુ વચન નહીં તોડી શકે, ગુરુના વચન ખાલી અજ્ઞાન તોડી શકશે. અહંકાર તોડવા સમર્થ નથી, આસક્તિ તોડવા સમર્થ નથી. ઓફકોર્સ પરંપરાએ તો બધું ક્રેડિટ ત્યાં જ જાય છે, પરંતુ જેટલો તને ગુરુ માટેનો પ્રેમ, ગુરુ પ્રત્યેનો પ્રેમ, એટલી તારી આસક્તિ ઓછી થાય છે. બિકોઝ યુ વિલ બી બ્લેકમેલિંગ યોર સેલ્ફ, તને આ ગમે છે કે આ ગમે છે, ફૂટબોલ ગમે છે કે સોરી હા આખું બધું પંક્ચર પડ્યું નિમિજી, આ ગમે છે કે આ ગમે છે, આ ગમે છે, આ ગમે છે, એમ કરીને આસક્તિ તોડશે, અહંકાર તોડશે. હું મેં તો તારામાં પ્રેરણા કરી છે, તે માટે હું કર્યું છે, એમ કરતાં કરતાં સમજાશે કે અહંકાર કરવા જેવું મારી પાસે કંઈ છે જ નહીં. હું જેનો અહંકાર કરું છું એ તો જડ, તુચ્છ, પૌદ્ગલિક છે. ગુરુ પ્રત્યેનો પ્રેમ તમારી આસક્તિને અહંકાર તોડશે, અને ગુરુ વચનની જિજ્ઞાસા એ તમારું અજ્ઞાન તોડશે. એટલે કે ગુરુ વચન તમારું અજ્ઞાન તોડશે. તો એક જણ મારી પાસે આવીને પૂછ્યું કે કોઈ સાધક હોય એને લાઈફમાં શું હોંશ હોય, એન્થુઝિયાઝમ હોય, કારણ કે એને કોઈ આકાંક્ષા નથી.
વિવેક વૈરાગ્ય શબ્દ માદિ મુમુક્ષુતા સાધન ચતુષ્ટય બધું હોય તો ધેર ઇઝ નો આકાંક્ષા લેફ્ટ. તો આકાંક્ષા વિના સવારનો ઉઠવાનું શું મન થતું હશે? અને જીવવામાં આમ એવું નથી લાગતું કે આળસું બની જાય? મેં તો ચોક્કસ આકાંક્ષા ન હોય તે આળસું બને, પણ જેને મહત્ની આકાંક્ષા હોય ને એ અપ્રમાદી બને. સો આઈ સેડ હું ટોલ્ડ યુ કે સાધકને આકાંક્ષા ન હોય, એને તો પરમપદની ભાવના હોય, દરરોજ અપૂર્વ અવસર ગાયા કરે. અને પ્રભુશ્રીજીનો દેહ વિલય થયો ત્યારે કયું પદ ગૌડાવ્યું હતું? અપૂર્વ અવસર. દેહ વિલયની થોડી ક્ષણો પહેલાં તો કે તમે અપૂર્વ અવસર. અને એ કરતાં કરતાં નગ્ન ભાવ મુંડ ભાવની કડી આવી ત્યારે બધા કપડાં કાઢવાનું કહી દીધું કે હવે હું દિગંબર અવસ્થામાં દેહ ત્યાગ કરી, જેવો જન્મ્યો તેવો હું મરવાનું. નગ્ન ભાવ મુંડ ભાવની કડી આવી અને એક પેલું ચોલપટ્ટો હતો તો કે એ બી કાઢી નાખો, હવે મારો સમય થઈ ગયો. અને અપૂરું તો એમાં તો પરમપદની પ્રાપ્તિ. પદ નહીં જોઈએ. મુલ્લા પાસે ત્રણ કેલા, એના બે છોકરાઓ આવ્યા, અમને આપો અમને આપો કેલ. એમનો તકલીફ એ હતી કે એ લોકો દોઢ દોઢ કેલામાં સંતુષ્ટ નહોતા, બંનેને બે બે જોઈતા હતા. કેટલા હતા? હું ત્યાંથી પસાર થતો હતો. મેં તો મુલા મૂંઝાયેલા દેખાય, આપણે મૂંઝાયેલા ચહેરા ગમે ને આપણે તરત હેલ્પ કરવાનું મન થાય. ઢોંગીને મૂંઝાયેલો હોય તો ઢોંગીની તરફ તો જોઉં બી નહીં. તો મેં તો શું થયું મુલા? તો કે ત્રણ કેલા છે, બે છોકરાઓ છે, બંનેને બે બે જોઈએ છે, શું કરું? ઓહો, આ તો પાછો સોલ્વ ન થાય એવો પ્રોબ્લેમ છે. એમાં તો રડવા લાગ્યા. મને બધું શું થયું? તો કે મારી તો ગણતરી જ નથી, હું તો એ હોંશથી આવ્યો હતો કે ત્રણ કેલા છે, એક એક એક, પણ આ લોકો મારી તો ગણતરી જ નથી કરતા. દે આર ફાઇટિંગ કે મને બે આપો એને એક આપો. હા, તારી ગણતરી જ નહીં રહે. તું જો મરવા પડશે એટલે બંને છોકરાઓ કહેશે કે હવે જે ભાગલા કાઢવા હોય તો કરી દો, તારી ગણતરી જ નહીં રહે. જેવો તું બાપુજી બની જશે ને, જ્યાં સુધી તું જુવાન હોય ત્યાં સુધી ખમા ખમા કરશે. બાપુજી એટલે યુ અન્ડરસ્ટેન્ડ, યુ હેવ બીકમ ઓલ્ડ એન્ડ જર્જરિત અને ઇઝીલી ઇન્ફ્લુઅન્સ્ડ બાય એની વન. તો બંને સન્સ વિલ ફીલ કે આ પહેલાંથી પ્રભાવિત થઈને એને વધારે નહીં આપી દે, આ ઘર મારા નામે કરે ને એને શેર આપે. શેર એટલે શેરબજારવાળું શેર, કે એને પૈસા આપે, પણ આખું ઘર મારા નામે. આનાથી ઇન્ફ્લુઅન્સ ન થઈ જાય. તારી તો ગણતરી જ નથી કે હવે હજી તારે જીવવું જોઈએ, એ તો વાત જ નહીં કરે. સીધું વિલ. આ સ્થિતિ છે પદની. પરમપદમાં આવું કોઈ પ્રોબ્લેમ નથી. એકવાર પ્રાપ્ત થયા પછી ઉતરવાનું જ નથી. અપ્રતિપાતી ભાવનું છે. હવે યુ ડિસાઈડ, મારા પ્રમાણે તો સદગુરુનો મેલાપ એ આપના જીવનની એક અભૂતપૂર્વ ઘટના છે. સૌ આપણે સૌ જન્મીએ છીએ શૂદ્ર તરીકે, અને સદગુરુ આપણે બ્રાહ્મણ બનાવે છે. બ્રાહ્મણ એટલે બ્રહ્મની ખોજમાં છે તે. ક્યાં આપણે લક્ષ્મી પદ પ્રતિષ્ઠાના ઘેલા, અને ક્યાં આપણે આત્મજ્ઞાન જોઈએ, આત્મજ્ઞાન જોઈએ, આત્મજ્ઞાન જ જોઈએ એવા બ્રહ્મ. ક્યારે બ્રહ્મ તરફ મુખ થઈ ગયું ને સંસાર તરફ પીઠ થઈ ગઈ એ ખબર નહીં પડે. એટલે સત્પુરુષનો મેલાપ, સત્પુરુષનો મેલાપ એ આપના જીવનની અભૂતપૂર્વ ઘટના છે.